નવરાત્રિના દિવસોમાં યાત્રાધામ અંબાજીનું વિશેષ મહત્વ હોય છે। નવરાત્રિ દરમિયાન માઈ ભક્તોમાં અંબાના દર્શન માટે દૂરદૂરથી આવતા હોય છે। કોરોના મહામારીના લીધે અંબાજી મંદિર વતી દર્શનાર્થીઓ માટે દિશાનિર્દેશનું પાલન કરી માના દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। માં અંબાના દર્શન અને આશીર્વાદ માટે નવરાત્રિના પાવન દિવસોનું વિશેષ મહત્વ ગણાતું હોય છે। એવું કહેવામાં આવતું હોય છે કે નવરાત્રિના પવિત્ર દિવસોમાં જગત જનની સાક્ષાત રૂપી બિરાજમાન હોય ભક્તોને આશીર્વાદ આપે છે। આજે નવરાત્રિનો આઠમ છે અને માતાજીના મંદિરમાં આઠમનો હવન દાતા રાજવી પરિવાર દ્વારા કરવામાં આવે છે। દર વર્ષે રાજવી પરિવાર અષ્ટમીનો હવન રાજવી ઠાઠ સાથે અને માઈ ભક્તોની ભારી ભીડ સાથે અષ્ટમીનો હવન પરિપૂર્ણ થાય છે, પણ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન અને અષ્ટમીના હવન માટે દિશાનિર્દેશ જારી કર્યો છે। આજે દુર્ગા અષ્ટમી છે, તે મોટામાં મોટી અષ્ટમી કહેવામાં આવે છે। આસો મહિનાની દુર્ગા અષ્ટમીના દિવસે અહીંયા માતાજીને ત્યાં યજ્ઞ થતો હોય છે। આ યજ્ઞ અંબા યજ્ઞ કહેવામાં આવતો હોય છે। વિશેષમાં કહીએ તો બ્રાહ્મણો અને ઋષિઓ દ્વારા જે યજ્ઞ કરવામાં આવે છે તેને સાત્વિક યજ્ઞ કહેવામાં આવે છે, અને રાજાઓ દ્વારા જે યજ્ઞ કરવામાં આવતો હોય છે એને રાજસૂય યજ્ઞ કહેવામાં આવતો હોય છે। અહીંયા દરબાર સાહેબ વર્ષોથી પરંપરા છે એમની, અને આસો સુદ આઠમના દિવસે તે પોતે યજ્ઞમાં આવે છે, અને આ યજ્ઞ દેશની આર્થિક સુખાકારી શાંતિ અને સમૃદ્ધિ માટે કરવામાં આવતો હોય છે। આ યજ્ઞ છેલ્લા કેટલા વર્ષથી કરવામાં આવે છે? એ લગભગ દરબાર સાહેબ અમારી પૂજા વંશ પરંપરાગત ચાલતી છે। અહીંયા લગભગ અમારી છ પેઢી સુધી છઠ્ઠી પેઢી અમારી પૂજા કરે છે, ત્યાં અમારી સાંભળમાં તો આ વર્ષોથી આ યજ્ઞ ચાલુ છે, અને દરબાર સાહેબ ભારતના વિકાસ અને આર્થિક પ્રગતિ માટે અને લોકોની સુખાકારી માટે આ કરતા હોય છે। સુદ આઠમના દિવસે આદિ અનાદિથી દરબાર સાહેબના સ્ટેટ વખતથી અહીંયા માતાજીના મંદિરની આગળ યજ્ઞ થતો, હાલ પણ યજ્ઞ ચાલુ છે। લોકો ખૂબ દર્શન કરવા આવે છે, દર્શનનો લાભ લે છે, સાથે સાથે મા જગદંબા એમની મનોકામના પૂર્ણ કરે છે, અને હાલ અત્યારે રિદ્ધિરાજસિંહજી અહીંયા પૂજામાં અમારી સાથે બેસે છે। દરબારશ્રીનો હોય છેલ્લા કેટલા વર્ષથી કરો? વર્ષોથી ચાલે, જ્યારે સ્ટેટ હતું ને સ્ટેટ ત્યાંથી ચાલુ છે।